મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પાટણના સિદ્ધપુરમાં પોલીસ સ્ટેશનમાં આજે પીઆઈ પર હુમલા થયાની ઘટના સામે આવી છે. વ્યક્તિને રોકવા જતા આ ઈસમે પોલીસ સ્ટેશનમાં ધમાલ કરી હતી. ઈસમે પીઆઈ સામે હુમલો કર્યો અને પીઆઈને પણ ઈજાઓ થઈ છે. પોલીસ સ્ટેશનમાં જ ઈસમ હુમલો કરીને નાસી છૂટ્યાના સમાચાર મળી રહ્યા છે. પાટણના સિદ્ધપુર પોલીસ સ્ટેશનની આ ઘટના છે, ત્યારે ઘટના બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પીઆઈ પર હુમલાની ઘટના સામે આવી છે. ઈસમને રોકવા જતા હુમલો કરવામાં આવ્યો છે ઈસમ દ્વારા પીઆઈ પર. તો પાટણના સિદ્ધપુર પોલીસ સ્ટેશનની આ ઘટના છે. અત્યારે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે. પોલીસ સ્ટેશનની અંદર જ પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે. વ્યક્તિ હુમલો કરીને નાસી છૂટ્યો છે, ત્યારે આ વ્યક્તિને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. પાટણના સિદ્ધપુર પોલીસ સ્ટેશનની આ ઘટના છે. ત્યારે આજ મામલે વધુ વિગતો સાથે જોડાયા છે અમારા સંવાદદાતા પ્રવીણ દરજી. પ્રવીણ, સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જ પીઆઈ પર હુમલો, શું વિગતો? જે ચોક્કસ જણાવી દઉં કે હાલમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે, લોકડાઉન નો ભંગ થઈ રહ્યો તેને લઈને જે પોલીસ છે તે સતર્ક છે. તમામ વિસ્તારોની અંદર જે લોકો ફરી રહ્યા હોય અને કાબિન જરૂરી તેવા લોકોને પોલીસ દ્વારા 188 કરતા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે એક ઈસમ, જે બાઇક સવાર બે ઈસમો હતા, તેઓ જઈ રહ્યા હતા અને જેઓને રોકી પોલીસે અને ગેરકાયદેસર લાગતા, તેઓ બિનજરૂરી ફરતા હોય તેવું લાગતા, તેઓની સામે 188નો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તે સમય દરમિયાન તેઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, ત્યારે તેના પિતા હતા, એ પિતા આવ્યા હતા અને પિતાએ ઉશ્કેરાઈ ગયા હતા પોલીસ સ્ટેશનમાં અને પોલીસે ધમાલ મચાવી હતી અને ત્યારબાદ પોલીસ સામે રકઝક કરતા પોલીસે તેઓને રોકવાનો પ્રયાસ કરતા તેઓએ પીએજી સિદ્ધપુરના પીઆઈ છે મહેડા સાહેબ છે ઉપર હુમલો કર્યો હતો. વીએન મહેડા ઉપર એક હુમલો કર્યો હતો અને જેમાં તેઓના હાથની માથામાં વાગતા, માથામાં વીંટી વાગતા પીઆઈ ને બે ટાંકા માથામાં આવ્યા હતા અને તેઓને ઈજાગ્રસ્ત થતા તેઓને સીધો જી. બિલકુલ પ્રવીણ, આભાર. આ તરફ પાટણના એસપી પણ અમારી સાથે જોડાયેલા છે. એસપી સાહેબ, જે પ્રમાણે પાટણની આ ઘટના સામે આવી છે, પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે, આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? પીઆઈ ઉપર જે હુમલાની વાતચીત છે, હું જણાવું કે એ વ્યક્તિ છે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલો છે. એને એના જે બે દીકરાઓ સાથે મળીને જે કામ કરેલું છે એના માટે હાલમાં એના બંને દીકરાઓની ધરપકડ કરવા લેવામાં આવી છે. ત્યારબાદ એ વ્યક્તિનું લોકેશન મેળવી અને હાલમાં તેને પકડવા માટેની તજવીજ ચાલુ છે. જી બિલકુલ એસપી સાહેબ, કઈ કલમો હેઠળ આ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ કરીને હુમલા પાછળનું કારણ? હાલમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે એ બાબતે લોકડાઉનનો સંપૂર્ણપણે અમલ કરાવવા માટે અમારા પીએસઆઈ એ વખતે રાઉન્ડમાં હતો, તે દરમિયાન આમના દીકરા જે છે એ બાઇક લઈ અને બિનજરૂરી ત્યાં નીકળેલા હતા. એ અંતર્ગત એમનું બાઇકને ડિટેન કરવામાં આવેલું હતું, જેનો તે એમના દીકરા અકબરે અને મોઇનુદ્દીને વિરોધ કરેલો હતો અને વિરોધ અંતર્ગત તેઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને ત્યાં પીઆઈ શ્રી દ્વારા તેમને સમજાવવાના પ્રયત્ન થયા હતા કે જે ભારત સરકાર દ્વારા જે લોકડાઉન કરવામાં આવેલું છે તે અંતર્ગત જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. પરંતુ એ દરમિયાન પીઆઈ નું ધ્યાન ના હતું અને એમણે પીઆઈ ને ધક્કો મારી અને પછાડી અને એમને ઈજા પહોંચાડી અને નાસી છૂટેલા હતા. એ દરમિયાન અમારી પોલીસે બહાદુરી વાપરી અને તેના જે બંને દીકરા છે તેને પકડી લીધા હતા, પરંતુ આ વ્યક્તિ છે એ પાછળથી કોર્ટ કૂદી અને ભાગવામાં સફળ થઈ હતી. આ અંતર્ગત અમે લોકોએ તેની ઉપર ગુનો દાખલ કર્યો છે કે જેની અંદર એણે પીએને ધમકી આપેલી હતી અને લોકડાઉનનો જે ભંગ કરેલો છે તે અંતર્ગત અને આઈપીસીની કલમોનો એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. જી એસપી સાહેબ, જે પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે તે પીઆઈને દાખલ કરવામાં આવ્યા છે ખરા? હા, એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને સ્ટિકીસ લેવામાં આવ્યા છે તેમના માથા ઉપર. જી બિલકુલ એસપી સાહેબ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે. આ તરફ અમારા સંવાદદાતા પણ જોડાયેલા છે પ્રવીણ. પ્રવીણ, જે પ્રમાણે એસપી સાહેબ સાથે પણ વાતચીત કરવામાં આવી, બંને વ્યક્તિને અત્યારે પકડવાની તજવીજ તો હાથ ધરાઈ છે, સાથે સાથે પીઆઈને માથાના ભાગે ઈજા પહોંચી છે, આખો મામલો શું હતો અને આગળ અત્યારે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે, કયા પ્રકારની તજવીજ હાથ ધરાઈ છે?
ચોક્કસ જે પીઆઈ સાહેબ છે મહિલા સાહેબ તેઓને જે ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે જે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ જિલ્લાના પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણા પણ પોતે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને સાથે સાથે પાટણ જિલ્લા એસઓજી પોલીસ એલસીબી પોલીસ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ જે પોલીસ કાફલો છે અંદાજે લગભગ 15 જેટલી ગાડીઓનો કાફલો સમગ્ર સિદ્ધપુરના તમામ વિસ્તારોને નાકાબંધી કરી દેવામાં આવી છે આઈસમને પકડવા માટે, તેમજ તેના જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારને પણ કોર્ડન કરવામાં આવ્યો, ચારે બાજુ અત્યારે લોક જે નાકાબંધી કરી અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે, કારણ કે આ જે ઈસમે હુમલો કર્યો છે તે ઈસમે પોલીસ સ્ટેશનની અંદર જ પીઆઈ પર હુમલો કર્યો છે, જેને આ બહુ મોટી ઘટના એસપી સાહેબે કહી હતી અને તેને લઈને તેની સામે લગભગ 307 જેવી કલમ લગાવવામાં આવે તેવી પણ તેઓએ વાત કરી હતી. જી પ્રવીણ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ.